સુરતમાં અનેક વિવાદો સંપડાયેલી હતને જેલની હવા ખાઈ ચૂકેલી કોંગ્રેસની મહિલા નેતા મેઘના પટેલ ફરી વિવાદમાં આવી છે। આ વખતે મેઘના પટેલે મંગાળ વિદેશી દારૂનો જથ્થો ઉમરા પોલીસે ઝડપી પાડી મેઘના પટેલની પણ ધરપકડ કરી હતી, જેને લઈ કોંગ્રેસીઓમાં પણ ચર્ચાઓ જોર પકડ્યું છે। સુરતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થાય છે અને દારૂ પીવાય પણ છે, ત્યારે સુરતમાં હવે વારંવાર વિવાદમાં રહેતા કોંગ્રેસી મહિલા નેતા મેઘના પટેલ ફરી વિવાદમાં આવી છે। અગાઉ જમીન કૌભાંડ સહિત અનેક ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂકેલી કોંગ્રેસની મહિલા નેતા મેઘના પટેલનો બોલેરો કારમાં મંગાવેલો દારૂનો જથ્થો ઉમરા પોલીસ ઝડપી પાડી હતી। બોલેરો કારમાં દારૂ લાવનાર ઇસમને પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે મેઘના પટેલ તેની પાસે દારૂ મંગાવ્યો છે, જેથી ઉમરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। કોંગ્રેસની મહિલા નેતા મેઘના પટેલ પીપલોદ વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડવામાં આવેલ છે, જેમાં આશરે 7.5 લાખ જેટલો દારૂનો માલ છે અને બીજો મુદ્દામાલ મળીને 10,70,000 જેટલો ઓવરઓલ મુદ્દામાલ ઉમરા પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। આ જે દારૂનો જે માલ હતો એમાં ટોટલ અત્યારે 2 આરોપીની ધરપકડ થઈ છે, જેમાં એક મહિલા છે જેમનું નામ મેઘના પટેલ છે અને બીજા જે વ્યક્તિ છે એમનું નામ લલિતભાઈ જગદીશભાઈ બોરસલીવાલા છે। એ બંને આરોપીની અત્યારે ધરપકડ થયેલી છે અને આગળની તપાસ જે છે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે। સર, આ મહિલા પકડાઈ છે એનો શું રોલ છે? જે આ મહિલા પકડાઈ છે એ આમાં જે દારૂનો માલ આવ્યો છે એમાં એમની સંડોવણી આવી છે અને એ પ્રમાણે જે છે આગળની તપાસ અત્યારે ચાલુ છે અને આગળની કાયદેકીય કાર્યવાહી આમાં કરવામાં આવશે। એ આજે સવારે ગુનો દાખલ થયો છે અને આગળની જે મહિલા ધરપકડ થઈ છે એ હવે આગળનીમાં રિમાન્ડની ને બધી જે કાયદેકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે અને એમાં બીજી જે વિગતો ધ્યાનમાં આવશે એ પ્રમાણે બધાને જાણ કરવામાં આવશે। સર, કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોવાની માહિતી સામે આવી? જેમાં મેઘના પટેલ જે છે એમની કોંગ્રેસ પક્ષ તરફથી અગાઉમાં જોડાયેલી હતી એવી એક પ્રાથમિક વિગત મળી છે અને એમના બીજા પણ કોઈ જે જૂની ક્રાઇમ હિસ્ટ્રી હોય તો એ પણ જે છે અત્યારે તપાસવાની ચાલુ છે। કોંગ્રેસી નેતા મેઘના પટેલે આમ વિવાદિત ભૂતકાળ ધરાવે છે અને એકવાર જેલની હવા પણ ખાઈ આવી છે, ત્યારે હવે કોંગ્રેસ પણ આવી બુટલેગરો નેતા સામે પગલાં લે તે જરૂરી છે, બન્યું હોય તેવી કોંગ્રેસમાં જ ગણગણાટ જોવા મળી હતી।